હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 13ની ચર્ચા કરી રહેલા હતા. એ ચેપ્ટર 13ની અંદર આપણે અભ્યાસમાં આગળ વધીએ તો હવે વિજ્ઞાનની અંદર એક અગત્યનો ટોપિક છે, એ છે ઘરેલુ વિદ્યુત પરિપથો. ચેપ્ટર નંબર 13ની અંદર છે ઘરેલુ વિદ્યુત પરિપથો. હવે ચેપ્ટર 13ની અંદર આ ઘરેલુ વિદ્યુત પરિપથો છે એની વિશે ચર્ચા કરી. ઘરેલું વિદ્યુત પરિપથો વપરાતા ત્રણ પ્રકારોના નામ અને તેમના આવરણ સંબંધિત રંગોના સંદર્ભ જણાવો. તમને ખબર હોય છે કે આપણે ઘરેલું વિદ્યુત પરિપથમાં તમે ઇલેક્ટ્રિક બોર્ડની અંદર તમે જોઈ શકો છો કે આપણી અંદર મુખ્યત્વે 3 વાયરો જોવામાં આવે છે. અને આપણે આ ચર્ચા પણ આગળ થોડીક વાર તમે ઘણા બધા મોઢે વાત સાંભળેલી પણ હશે. તો જઈએ, ચાલો કરીએ. ઘરેલું પરિપથની અંદર જે 3 વાયર હોય છે એ કાં તો કાળો હોય છે. એવું નથી હોતું કે કાળો વાયર હોય, ખાલી કાળો ને લાલ વાયર હોય, ઘણી જગ્યાએ પીળો વાયર હોય, લીલો વાયર હોય, બરાબર છે? તો એને ઉપરથી ધ્યાન આપવું. તો મોસ્ટ ઓફ કાળો અને લાલ વાયરની આપણે ચર્ચા કરીશું અહીંયા. ચાલો, ઘરેલું પરિપથમાં વપરાતા 3 પ્રકારના વાયર, એમાં જે પહેલો વાયર હોય છે એ લાઈવ વાયર હોય છે. લાઈવ વાયર એટલે એને કહે જીવંત વાયર. કેવો વાયર? લાઈવ વાયર, અથવા તો એને કહેવાય જીવંત, અથવા તો એને કહેવાય પોઝિટિવ. પોઝિટિવ એટલે પ્લસ, બરાબર? એટલે લાઈવ વાયર અથવા તો પોઝિટિવ અથવા તો લાલ વાયર તરીકે. એના વાયર પર લાલ રંગનું અવાહક આવરણ હોય છે. જો વાયર હોય છે એ તાંબાનો હોય છે, તમે જોયું હોય તો ઉપર પ્લાસ્ટિકનું અવાહક પડ ચડાવેલું. અવાહક એટલે કે ત્યાંથી વિદ્યુત પ્રવાહ લીકેજ થતો નથી. એટલે કે તારની અંદર તો વિદ્યુત પ્રવાહ હોય પણ બહાર નીકળી શકતો નથી, કારણ કે ત્યાં લીકેજ હોતું નથી. જો વાયરની અંદર ક્યાંકથી કટ થઈ ગયું હોય ત્યાંથી તે વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો જોવા મળે છે, પણ ક્યાંય કટ થયું હોતું નથી, બરાબર? તો લાલ વાયર કહેવાય. લાલ વાયરને જો તમે ભૂલમાંથી ટચ કરી લો, એમાંથી કરંટ ફ્લો થતો હોય, વાસ વર્તાતો, તો તમને શોર્ટ લાગવાની સંભાવના વધારે રહે છે, બરાબર છે? તો તેવી રીતે બીજા વાયરની વાત કરીએ તો કે ન્યુટ્રલ વાયર. ન્યુટ્રલ એટલે એક ટાઈપનો નેગેટિવ. ન્યુટ્રલ એટલે એક ટાઈપનો નેગેટિવ. બે પ્રકારના હોય, પોઝિટિવ નેગેટિવ. ન્યુટ્રલ એટલે કે નેગેટિવ. ન્યુટ્રલ વાયર કોને? કે જે પોઝિટિવની ઓપોઝિટ હોય એને નેગેટિવ કહેવાય. તો ન્યુટ્રલ વાયર પણ કાળા રંગનું અવાહક આવરણ હોય છે. ન્યુટ્રલ વાયર એટલે કે નેગેટિવ, એ તાર પર કાળા રંગનું અવાહક હોય છે. કારણ કે આપણા ઘરમાં જે પણ ઘરેલું પરિપથ હોય છે એ પરિપથની અંદર એસી કરંટનો ઉપયોગ થાય છે, અલ્ટરનેટિવ કરંટનો. અલ્ટરનેટિવ કરંટ એટલે ધનથી ઋણ પણ જાય અને ઋણથી ધન પણ જાય. એટલે ધનથી ઋણ અને ઋણથી ધન તરફ જતો હોય એટલે એવા વાયરને અવાહક આવરણનું પડ ચડાવેલું હોય છે. કાળા કેવા રંગનું હોય છે? કાળા રંગનું. એટલા માટે પ્લસ અને માઇનસ બંને જરૂરી હોય છે. પણ ઘણી જગ્યાએ તમે જાણો છો કે વધારે એક કરતાં વધારે જો ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ થતા હોય ઘર પરિપથની અંદર, તો એમાં એ ત્રીજો વાયર પણ ઉપયોગ થાય છે. એ છે આપણો અર્થિંગ વાયર. કેવો વાયર છે? અર્થિંગ વાયર. અર્થિંગ વાયર કેટલા માટે શું કામ આપવામાં આવે છે એની ચર્ચા આપણે આના પછીના ટોપિકમાં કરીશું. પણ અર્થિંગ વાયર એટલો જ ઉપયોગી છે જેટલો કે ધન અને ઋણ. અર્થિંગ વાયરનો ઉપયોગ સામાન્ય, તમને કહી દઉં કે અર્થિંગ વાયરનો ઉપયોગ એટલા માટે થાય છે, જ્યારે કોઈ શોર્ટ સર્કિટ થઈ કારણે કંઈક નુકસાની થાય તો એ અર્થિંગનો વાયર હોવાને કારણે જે પણ શોર્ટ સર્કિટ થયો એટલે બધો શોર્ટ સર્કિટ પણ કેપ્ચર કરી લે. આ અવાહક એટલે કે અર્થિંગ વાયર કેપ્ચર કરી લે છે અને શોર્ટ સર્કિટ થતું અટકાવે છે. એટલા માટે અર્થિંગ વાયરનું લીલા રંગનું અવાહક આવરણ હોય છે અને લીલા વાયર અર્થિંગ વાયરનો ઉપયોગ થાય છે. પણ આ 3 વાયર હોય, લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર અને અર્થિંગ વાયર. લાલ લાઈવ વાયર હોય એને પોઝિટિવ અથવા તો લાલ રંગનો હોય છે. ન્યુટ્રલ વાયર એટલે કે નેગેટિવ એ કાળા રંગનો હોય છે. અર્થિંગ વાયર એના ઉપર લીલા રંગનું અવાહક આવરણ ચડાવેલું હોય છે. ઓકે, સમજાય છે? એક પણ ક્વેશ્ચન ન સમજાતું હોય, ન ખબર પડતી હોય, ન આવડતું હોય, તમે મને કહી શકો છો. ઓકે, ચાલો ચાલો, રેડી વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન કંઈક આવો છે. આપણા દેશમાં વપરાતા લાઈવ વાયર એટલે કે લાઈવ વાયર એટલે કે લાલ વાયર અને ન્યુટ્રલ વાયર, ન્યુટ્રલ વાયર એટલે કે કાળો વાયર, વિદ્યુત સ્થિતિમાન જણાવો. એટલે બે વચ્ચેનો તફાવત કેટલો છે? આ વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? હવે હું તમને એમ કહું છું કે લાલ વાયર હોય છે એ કેવો હોય છે? પોઝિટિવ એટલે ધન આયન, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ જાય છે. અને ઋણ વાયર એટલે કે કેવો હોય છે? નેગેટિવ,
એટલે કે એની અંદર વિદ્યુત પ્રવાહ જાય છે. વિદ્યુત પ્રવાહ હંમેશા ધનથી ઋણ તરફ જતો હોય છે. તો બધો વિદ્યુત ભાર હોય તો સૌથી વધારે વિદ્યુત પ્રવાહ શેમાંથી પસાર થતો હોય? લાલ રંગમાં. કારણ કે એનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? ઊંચું. ઊંચું એટલે કેટલું હોય છે? 220 વોલ્ટ જેટલું. આપણે આના પછી પહેલાંના ચેપ્ટર લેક્ચરમાં પણ અભ્યાસ કર્યો કે ભારતની અંદર જે પણ ઘરેલું વિદ્યુત પરિપથની અંદર હોય છે તેની અંદર વોલ્ટેજનું પ્રમાણ કેટલું હોય છે? 220 વોલ્ટ. એટલે લાઈવ વાયર એટલે કે લાલ વાયર હોય છે છોકરાઓ, એની અંદરથી 220 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને ન્યુટ્રલ વાયર હોય છે, ન્યુટ્રલ એટલે તો એની અંદર સૌથી પહેલાં તો કાંઈ વાયર હોતો જ નથી, ધનમાંથી જઈને પછી ઋણમાં જાય છે ને. મારી વસ્તુ સમજાય છે? ન્યુટ્રલ વાયરની અંદર તો કોઈ પણ વિદ્યુત પ્રવાહ પહેલાં હાજર હોતો નથી, માત્ર ને માત્ર લાઈવ વાયર છે એટલે કે રેડ કલરનો જે વાયર છે જેમાંથી 220 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ જાય છે, ત્યારે કાળાની અંદર કોઈ પણ વિદ્યુત પ્રવાહ હોતો નથી. કાળા લાલમાંથી પછી કાળામાં જાય છે ને વિદ્યુત પ્રવાહ, હંમેશા ધનમાંથી ઋણ તરફ ગતિ કરતો જોવા મળે છે. એટલે વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય છે લાલ વાયરનો? 220 વોલ્ટ. જ્યારે શરૂઆતની અંદર કાળા વાયરમાં કોઈ પણ વિદ્યુત પ્રવાહ હોતો નથી એટલે એનો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? 0 વોલ્ટ. હવે બંનેનો જો તફાવત લેવામાં આવે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવામાં આવે તો 220નો હતો એમાંથી 0 જાય એટલે 220 વોલ્ટનો તફાવત રહે છે. એટલે આપણે ઘરેલું વિદ્યુત પરિપથમાં જે લાઈવ અને કાળા વાયરની વચ્ચેનો તફાવત હોય છે એ 220 વોલ્ટનો થતો જોવા મળે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ આખી? જો આ બધા જ પ્રશ્નો છે એ વિદ્યુત પરિપથોની અંદર જ આવે છે, એટલે તમને સમજવા એટલા જ અગત્યના છે, એટલા માટે હું તમને ડિટેલમાં અહીંયા ચર્ચા કરી રહ્યો છું. ઓકે, ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાલ વાયર અને લીલા વાયર વિશે, સોરી કાળા વાયર વિશે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ વાયર વિશે તો બધી ચર્ચા કરેલી, પણ અર્થિંગ વાયરનું કાર્ય શું છે? અર્થિંગ વાયર શું કામ આપવામાં આવે છે? ધાતુના સાધનનું અર્થિંગ શા માટે કરવું જોઈએ? ધાતુના જે સાધન હોય એનું અર્થિંગ શું કામ કરવામાં આવે છે? ધાતુના એટલે કે ધાતુના સાધન એટલે કે જેમ કે હીટર, હીટરની અંદર ધાતુનો ઉપયોગ થતો હોય તો હીટરની અંદર આ અર્થિંગ વાયરનો ઉપયોગ શું કામે ને? અર્થિંગ વાયરનું કાર્ય શું છે? જો અર્થિંગ વાયરનું કાર્ય, અર્થિંગ વાયરનો ઉપયોગ માટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. એટલે કે અર્થિંગ વાયરનો ઉપાય તો પહેલો શું કામ ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે સુરક્ષા રહે. શું રહે? સુરક્ષા. મેઇન હેતુ શું છે એનો? સુરક્ષા. પણ કોના માટે? તો મોટા ભાગે જે ધાતુના આવરણ ધરાવતો હોય, જેની અંદર ધાતુનો સમાવેશ, જે તમારી ઘરે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય પણ એ ધાતુનું હોવું જોઈએ અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો જો આવો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એના માટે આપણે અર્થિંગ વાયર આપવો ફરજિયાત છે. શું કામે ને? કારણ કે એની અંદર વોલ્ટેજ લીકેજ, વિદ્યુત પ્રવાહ લીકેજ થવાની સંભાવના વધારે હોય છે. એટલે વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહ લીકેજ થવાની સંભાવના વધારે રહે છે, શોર્ટ સર્કિટ અટકી જાય, એટલા માટે આપણે અર્થિંગ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? આ અર્થિંગ વાયરને સાધનની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. એટલે કે અર્થિંગ વાયર હોય કોની સાથે જોડવામાં આવે? વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. એટલે કે સપાટી એટલે કે નીચેની સપાટી, નીચેની સપાટી સાથે જોડવામાં આવે એટલે તરત એની અંદર વિદ્યુત પ્રવાહ જો લીકેજ થાય તો એની અંદર સરળતાથી ઉતરી શકે. એટલા માટે જો વિદ્યુત સાધનમાંથી લીક થયેલા વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો હોય, તમને ખબર હોય તો આપણા ઘરની અંદર જ્યારે મકાન બનાવે તો જ્યારે આપણે નવું નવું મકાન બનતું હોય તો એમાં પણ અર્થિંગ આપવું પડે અને એ અર્થિંગ આપણે જમીનમાં આપીએ છીએ. શું કામ ખબર છે? કે જ્યારે કોઈ કારણોસર વિદ્યુતનું ભંગાણ થવાથી એટલે ઘરમાં શોર્ટ સર્કિટ થવાથી, જો કોઈ વાર શોર્ટ સર્કિટ થાય અને મોટું આકસ્મિક કંઈક કારણોસર આવું શોર્ટ સર્કિટ થાય અને એ શોર્ટ સર્કિટના કારણે મોટું નુકસાન અટકે, એ માટે અર્થિંગનો વાયર લગાડવામાં આવે છે. સાથે સાથે એ અર્થિંગના વાયરમાં જ્યારે નવું મકાન બનતું હોય ત્યારે અર્થિંગના વાયરને જમીનની અંદર ઉતારી દેવામાં આવે છે. શું કામે ને? કારણ કે જો જમીનની અંદર ઉતારી દેવામાં આવે તો શોર્ટ સર્કિટના કારણે જે પણ વિદ્યુત પ્રવાહ છે એ ડાયરેક્ટ કોની અંદર ઉતરી જાય? જમીનની અંદર ઉતરી જાય અને મોટું નુકસાન થતાં અટકી જાય. એટલા માટે ઉતારવામાં આવે છે. જો અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળા વહન પથ પર પૂરો પાડે છે, તેથી તે વિદ્યુત સાધન વપરાને કારણે વિદ્યુત શોખથી પણ રક્ષણ મળે છે. વિદ્યુત શોખના રક્ષણ માટે મુખ્યત્વે કરવામાં આવે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ, પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. એટલે આપણે જો અર્થિંગ ન કરો તો ઓમ કાંઈ વાંધો ન આવે, પણ અર્થિંગ કર્યું હોય તો સેફટી
પૂરેપૂરી રહે. એટલા માટે અત્યારના બધા જ સાધનોની અંદર અર્થિંગ વાયર જોડવામાં આવેલો હોય છે, જેથી આપણે અર્થિંગ કરીએ એટલે કોઈ મોટું નુકસાન થતું અટકાવી શકાય છે. રેડી છે, એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ? બરાબર. શું કામ અર્થિંગ વાયરનો ઉપયોગ થાય છે? કારણ કે મોટા વીજ નુકસાનથી અટકવા માટે. કોની કોની અંદર થાય? કે ઇસ્ત્રીની અંદર, ટોસ્ટરની અંદર, ટેબલની અંદર, પંખા બધા એક રીતે તો જોઈએ. પંખો હોય આપણા ઘરે તો એ કંઈ પ્લાસ્ટિકનો તો હોય નહીં, બરાબર. એ મૂકીએ તો કોઈ પણ ને કોઈ મિશ્ર ધાતુ અથવા તો ધાતુ ન હોય. હવે લોખંડનો પંખો હોય પાંખ્યા તો એને ઓલરેડી ધાતુના જોવાના, તો જ આપણને પવન પૂરો પાડે, તો એ ધાતુ થઈ ગઈ. તો હવે એ કોકવાર શોર્ટ સર્કિટ થાય તો એના માટે અર્થ ન થાય અને અટકે, એના માટે આપણે શું કરવાનું હોય? અર્થિંગ વાયર ઉપયોગ લેવાનો હોય છે. કેટલીક રીતે કેટલીક વાર અકસ્મિત વિદ્યુત સાધનો સાથે જોડેલ વાયરનું અવાહક આવરણ પીગળી જાય છે. ઘણી વાર શું થાય, બહુ વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો હોય, બહારથી 80 વોલ્ટેજનો ઝટકો આવે વાળા ઘરની અંદર, બરાબર. તો કારણો શું થાય કે ધાતુનો વાયર પીગળી જાય. ધાતુની ઉપર શું લગાડેલું હોય, વાયરની ઉપર શું લગાડેલું, અવાહક. તમે વાયર જોયો હશે તો વાયરની અંદર વાયર કોપરનો હોય, પણ એની ઉપર જે પ્લાસ્ટિકનું આવરણ હોય ને, એ લાલ અને કાળું જે આવરણ હોય એ પ્લાસ્ટિકનું હોય. એટલે પૂરા પ્લાસ્ટિક છે, એ ઝાઝું તાપમાન સહન ન કરી શકે. એટલે જ્યારે વિદ્યુતનો ઝટકો આવે તો વાયરમાંથી વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય, અને વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય એટલો તાર કેવો થાય, વધારે ગરમ થાય. જેવો તાર ગરમ થાય એવો ઉપર રહેલું અવાહક પણ શું થઈ જાય, છોકરાઓ, પીગળી જાય. શું થઈ જાય? પીગળી જાય. જ્યારે અવાહક પણ અહીંયા ઉપરથી પીગળી જાય છે એટલે ત્યાં વિદ્યુત પ્રવાહનો લીકેજ થાય છે. લીકેજ થવું એટલે વિદ્યુત પ્રવાહનો વ્યય થવો. ત્યાં વિદ્યુત પ્રવાહનો વ્યય થાય અને ભૂલમાંથી જો આપણે અહીંયા અડકી જાય એટલે અડી જઈએ તો આપણને શોર્ટ લાગવાની સંભાવના રહે છે. વિદ્યુત સાધનો સાથે જોડાયેલાનો ઓવર પણ નીકળી જાય છે, ત્યારે પરિણામે સાધનના ધાતુના આવરણમાં વિદ્યુત પ્રવાહ વહેવા માંડે છે અને તેની અંદરથી વિદ્યુત પ્રવાહ આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે. જો વધારે વિદ્યુત પ્રમાણનો શોક લાગે અને જો તમે ફ્યુઝ અર્થિંગ વાયર ન આપેલો હોય તો શોક લાગવાના કારણે મૃત્યુ પણ નિપજાવી થઈ શકે છે, બરાબર છે. તો એ શોક લાગવાનું મૃત્યુ અટકાવી શકાય અને આને નિવારવા માટે વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ. એટલે કે જો શોક લગવડ કોઈ વાર આવી ભૂલ થઈ જાય તો હવે આ શોર્ટ સર્કિટથી આવું અટકાવવા માટે શું કરવામાં આવે છે, પહેલેથી જ અર્થિંગ વાયર નાખી દેવામાં આવે છે. અને કોઈ વાર જો મનુષ્ય ભૂલમાંથી આવો લીકેજ થયેલો વાયર અડી લે તો એને શોક લાગે તો સાથે સાથે એ બધો વિદ્યુત પ્રવાહ મનુષ્યમાં નહીં પરંતુ કેમાં ઉતરી જાય, જમીનમાં ઉતરી જાય. એટલે મનુષ્યને ઘાતક નીવડી શકે નહીં. રેડી? ચાલો. રેડી વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર પડી ગઈ હશે કઈ રીતે આ ત્રણ વાયરનો ઉપયોગ થાય છે, શું કામ અર્થિંગ વાયરનું કાર્ય શું છે. આ બધું જ આપણે પ્રશ્ન પૂછાઈ શકે છે, સમજાવેલું છે. ઓકે, ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે જે પણ અહીં આકૃતિ દેખાય છે એ આપણા ઘરમાં આવ એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિ મુખ્ય લાક્ષણિકતા ચર્ચા કરો. મુખ્ય લાક્ષણિકતાની ચર્ચા પહેલાં હું તમને આ આખું જે સર્કિટ છે એ વિશે સમજાવી દઉં. ત્રણ વાયર હોય, આપણે હમણાં વાત કરી કે એક લાલ હોય એને પોઝિટિવ વાયર કહેવાય, બીજો હોય એ કાળો વાયર હોય એને ન્યુટ્રલ વાયર કહેવાય અથવા નેગેટિવ વાયર પણ કહી શકાય, અને ત્રીજો હોય છે એ અર્થિંગની અંદર હોય છે. જ્યારે આપણા ઘરની અંદર બે વાયરો બહારથી વીજળી પ્રવાહ આવતો હોય, એક ધન અને ઋણ, અને સાથે સાથે આપણે એક ત્રીજો વાયર હોય છે એ ઘરની નીચે એટલે કે જોડેલો હોય છે, જેને આપણે ન્યુટ્રલ વાયર તરીકે ઓળખી શકીએ છીએ. રેડી છે? ચાલો. તો ઘરની પોઝિશન આવી હોય કે લાલ વાયર એટલે લાલ વાયર અને ન્યુટ્રલ એટલે કાળો વાયર, બે ઘરની અંદર આવે છે એટલે બહારથી થાંભલાઓ દ્વારા અથવા તો વિદ્યુત પાવર દ્વારા બહારથી વિદ્યુત પ્રવાહ અહીંયા સુધી પહોંચે છે. પછી આપણા ઘરની આવે છે મેઇન ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ફ્યુઝ, એટલે આપણી પાસે જે આ ફ્યુઝ હોય એ વાયર કેની અંદર જાય, ડાયરેક્ટ ફ્યુઝની અંદર. એ બંને વાયર કેની અંદર જાય, ફ્યુઝની અંદર. ફ્યુઝ હોય છોકરાઓ, ફ્યુઝનું કાર્ય હું તમને આના પછી કહીશ શું કામ ફ્યુઝ લગાડવામાં આવે છે, પણ અહીંયા સમજી લો કે આ ફ્યુઝ છે. શું છે? ફ્યુઝ. અહીંયા ફ્યુઝ લગાડેલો છે. હવે જેવો આની વિદ્યુત પ્રવાહ જાય, બરાબર, પણ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે એ માપવા માટે વિદ્યુત મીટર, એટલે આપણા ઘરમાં કેટલું આપણે વિદ્યુત પ્રવાહ ઉપયોગ કરીએ છીએ તે માપવા માટેનું વિદ્યુત મીટર, એટલે આપણે ઇલેક્ટ્રિકનું જે બિલ આવતું હોય આ મીટરમાં માપીને આવી શકે છે. પહેલાં શું આવે? ફ્યુઝ આવે. ફ્યુઝમાંથી વાયર ક્યાં જાય? વિદ્યુત મીટરની અંદર. એનાથી આપણે કનેક્શન મપાય કે કેટલો વિદ્યુત પ્રવાહ આપણી અંદર
આવે છે અને કેટલો આપણે ઉપયોગ કર્યો છે. એમાંથી વિદ્યુત મીટરની અંદરથી પાછો વાયર ક્યાં જશે? આપણી મેઇન સપ્લાય. ઘરે આપણે મેઇન સ્વિચ બોર્ડ હોય, મેઇન સ્વિચ હોય, ખબર છે? તો મેઇન સ્વિચ, આ છે મેઇન સ્વિચ. મેઇન સ્વિચની અંદર અત્યારે તો પહેલાં એક સ્વિચ આવતી, જે મેં પાડી દીધી તો બધા ઘરના. તો આ મેઇન સ્વિચ અગર જો પાડી દેવામાં આવે, એટલે બંધ કરી દેવામાં આવે, તો ઘરના એક પણ, આ એક પણ જે ઘર છે આખું, તો આ ઘરના એક પણ સાધનો ચાલુ થાય નહીં. એટલે બધો આધાર કોની ઉપર રાખે? આ મેઇન સ્વિચો. મેઇન સ્વિચ છે, તમને ખબર છે, સમાંતર અને શ્રેણીની વાત થતી હતી. તો ફ્યુઝ છે એ કઈ રીતે જોડાયેલા હોય? સમાંતર રીતે, રેડી? કે એક જો વાયર ચાલુ થાય, શ્રેણીમાં જોડેલો હોય, શેમાં હોય? શ્રેણી. જો કે આ શ્રેણીમાં જોડેલું કહેવાય, અને શું કામ શ્રેણીમાં? કારણ કે જો એક ચાલુ થાય તો બધાય ચાલુ થાય, જો એક બંધ થાય તો બધું બંધ થઈ જાય. એટલે આ બંધ થઈ જાય તો એકેય ચાલુ થાય નહીં. અને સ્વિચનું કાર્ય જ છે, સ્વિચ હંમેશા ઘરની મેઇન સ્વિચ બાકી બધા સાથે શેમાં જોડેલી હોય છે? સમાન શ્રેણીમાં. એવી રીતે જોડેલી હોય છે, શ્રેણીમાં. જો આવો પ્રશ્ન પૂછાય છે, રેડી છે? ચાલો, હવે મેઇન સ્વિચ છે એમાં ત્રણ વાયર હોય, એક લાલ, કાળો અને એક જે છે ન્યુટ્રલ. તો એમાંથી જો લાલ વાયર એટલે ઘરની અંદર પરિપથ છે, એની અંદર આપણે સમજી લો કે એની અંદરથી કાળો વાયર એમ જાય છે, એટલે આને અને કયો વાયર કહેવાય છે? ન્યુટ્રલ વાયર. હવે આપણો ઘરનો આપણો રૂમ છે, આ સમજી લે, રૂમ, રૂમની અંદર પ્લગ છે, પ્લગની અંદર ત્રણ વાયર હોય છે, બરાબર? અહીંયાથી વિદ્યુત પ્રવાહ જાય, આપણું ઘરનું સ્વિચ બોર્ડ છે. જો સ્વિચ આ ઓન કરી દેવામાં આવે, સ્વિચ ઓન કરી દેવામાં આવે, તો અહીંયા અંદર આપણું જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ચાલુ થાય. જો સ્વિચ અત્યારે ઓફ છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ અહીંથી જતો અટકી જાય. જેવો વિદ્યુત પ્રવાહ આની અંદર જાય, આની અંદર વિદ્યુત પ્રવાહ જાય, સમજી લો કે આની અંદર વિદ્યુત પ્રવાહ એ સ્વિચ છે એ અટકી જાય. હવે આની અંદર કોઈ પ્લગ પાછો આમ એટેચ કરવામાં આવે, એની ઉપર પ્લગ ભરાવવામાં, એટલે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય શું થઈ જાય? ચાલુ. વસ્તુ સમજાય છે? આ સ્વિચ છે. આ આપણા ઘરમાં તમે જો સ્વિચ બોર્ડની અંદર આવા ત્રણ ખાનાવાળું ઓલું પ્લગ ભરાવવાનું આવે, બરાબર, એ ત્રણ ખાડાવાળું પ્લગ ભરાવવાનું હોય, આ બે જે હોય એ લાઈવ એટલે ચાલુ હોય, આ કાળો વાયર હોય, એક શું હોય? પોઝિટિવ, અને ત્રીજો હોય ન્યુટ્રલ. ન્યુટ્રલ ઉકામ ઉપયોગ થાય તમને ખબર જ છે. એટલે જ્યારે આની અંદર પ્લગ ભરાવવામાં આવે, જેમ કે ચાર્જર ભરાવવામાં આવે, ચાલો ચાર્જર ભરાયું, ચાર્જર ભરાવો, એટલે આ બેનું મુખ્ય કાર્ય હોય. કારણ કે વિદ્યુત પ્રવાહ હંમેશા ધનથી દિશામાં જાય, વિદ્યુત ઋણ દિશામાં, રેડી? એટલે વિદ્યુત પ્રવાહથી આ દિશામાં જાય, એટલે આપણે સ્વિચ જો ચાલુ કરવામાં આવે, સ્વિચ ચાલુ કરવામાં, એટલે વિદ્યુત પ્રવાહ ઓટોમેટિક આની અંદરથી પસાર કરવામાં આવે. આ એકનું બોર્ડનું કાર્ય છે, એવી રીતે આ બીજું બોર્ડ આની આરે કાર્ય હોય, આની સાથે જોડેલું હોય. એકબીજાથી આ કેવું છે? સમાંતર. એટલે જો ઇનકેસ આ બંધ થઈ જાય, કોઈ કારણોસર આ બંધ થઈ જાય, તો આની અંદરથી વિદ્યુત પ્રવાહ સતત, આના કારણે આની અંદરથી વિદ્યુત પ્રવાહ સતત ચાલુ રહે, રેડી? આ જ ક્રિયા હોય. જો આ બે બંધ થઈ ગયા તો કાંઈ વાંધો નથી, આ પોતાની રીતે કાર્ય કરી શકે છે. કેમ? કારણ કે વિદ્યુત પ્રવાહ જવા માટે એક, બે અને ત્રણ માર્ગ હોય. એટલે જો આ બે બંધ થઈ જાય તો આને કોઈ અસર થતી નથી. જો શ્રેણીમાં જોડેલા હોત તો આ બે બંધ થઈ જાય તો આ પણ ચાલુ થઈ શકે નહીં. તો આ સાથે જ આની અંદર પણ આ ક્રિયા થાય. આની અંદર પણ એક ન્યુટ્રલ વાયર હોય, એની અંદર જાય પોઝિટિવ વાયર આની અંદર, અને ત્રીજો હોય અર્થિંગ વાયર હોય. એટલે કોઈ વાર શોર્ટ સર્કિટ થાય તો ડાયરેક્ટ વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થાય ને ડાયરેક્ટ ક્યાં ઉતરી જાય? જમીનમાં, જેથી મોટું શોર્ટ સર્કિટ થતું અટકાવી શકાય છે, રેડી? તો આ ઘરેલું વિદ્યુત પરિપથ જોયો, એની આકૃતિ જોઈ, ઘરેથી તમે આ ચોપડીની અંદર પણ આપેલી છે, જો તો પણ ના સમજાય તો મને કહેજો. તો ચાલો, આપણે આટલા માટે રાખીએ છીએ, હોમવર્કની અંદર બધું બધું કરી આપજો, રેડી? ચાલો, ગુડ બાય એન્ડ ટેક કેર.